વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું સુરતી લસણનું કાચું. તો અહીંયા આપણે અહીંયા લીલું લસણ લઈ લીધું છે અને ઝીણું ઝીણું સુધારી લીધું છે. આવું આપણે ઝીણું સુધારી લેવાનું અને લસણનો જે આપણે સફેદ જે કળીઓનો ભાગ હોય છે એ આપણે નથી લેવાનો, માત્ર જે પાનનો ભાગ હોય છે એને આપણે ઝીણું ઝીણું સુધારી લેવાનું. જેટલું લસણ હોય એટલા સામે બાફેલા બટેકા આપણે લેવાના. અહીંયા અડધી વાટકી જેટલું આપણે દૂધ લીધેલું છે અને બે એકથી દોઢ ચમચી જેટલી મલાઈ લીધેલી છે. અહીંયા માંડવીના તેલનો જ ઉપયોગ થાય છે તો બહુ મસ્ત એવો એનો સ્વાદ આવે છે. અને 5 ચમચી જેટલી હળદર લીધી છે, સ્વાદ મુજબ મીઠું 1 ચમચી, આદું મરચાંની પેસ્ટ લીધેલી છે અને 1 ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું લીધું છે. તો ચાલો આપણે લસણનું કાચું બનાવવાની શરૂઆત કરીશું. આપણે લસણને પહેલાં બાઉલની અંદર લઈ લેશું અને એમાં આપણે તેલને ઉમેરશું. એ લસણને આપણે ચોળવાનું એકદમ મસ્ત. આમાં માંડવીનો તેલનો જ ઉપયોગ થાય ને એનો સ્વાદ સરસ આવે. અને લસણને એકદમ આનાથી ચોળવાથી જે આપણે લસણની તીખાશ હોય ને એ ઓછી થઈ જાય, એટલે આપણે પહેલાં લસણને માંડવીના તેલ સાથે ચોળી લેવાનું. હવે આપણે આમાં બટેકા ઉમેરશું. આ એકદમ ઝડપથી બની જાય છે આપણું આ લસણનું કાચું. હવે આપણે બટેકાને હાથેથી જ આમ ચૂંદી લેશું, એટલે કે માવો તૈયાર કરશું આવી રીતે. આમ તમે માવો તૈયાર કરીને પણ ઉમેરી શકો છો, તો હું તો દર વખતે આવી જ રીતે બનાવું છું. આજે આપણે એમ જ બનાવશું જેમ હું બનાવતી હોય એ જ રીતે. આપણે બટેકાનો ચૂંદો કરીને માવો તૈયાર કરી લીધો છે, તો આપણે આદું લસણ આદું મરચાંની પેસ્ટને ઉમેરી દેવાની છે. એ તમારે લસણ પણ ઉમેરી શકો, પણ લસણના તો પાનનો આપણે ઉપયોગ કર્યો છે એટલે લસણનો ઉપયોગ આજે નથી કર્યો, એટલે આદું મરચાં જ આપણે અહીંયા ઉમેરીએ છીએ. ધાણા જીરું પણ ઉમેરી દેશું, હળદર પણ અહીંયા ઉમેરી દેશું, સ્વાદ મુજબ આપણે મીઠું જે લીધેલું એ પણ અહીંયા ઉમેરી દેશું અને બધું સરસ આપણે મિક્સ કરશું એકદમ ચોળવાનું, મસ્ત એવું ચોળવાનું એકદમ. આ તો અહીંયા બધું મિક્સ થઈ ગયા પછી જે મલાઈ લીધેલી એ પણ આપણે અહીંયા ઉમેરી દેશું. મલાઈને પણ સરસ આપણે ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લેવાની મલાઈને પણ. હવે આપણે દૂધ ઉમેરશું. તમને એમ થતું હશે કે આ મલાઈ ને દૂધ કેમ ઉમેર્યું હશે, પણ મલાઈ અને દૂધ આપણા જે લસણની તીખાશને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે મલાઈ અને દૂધ આપણે અહીંયા ઉમેરેલું છે. તો શિયાળામાં આ ખાવાની ખૂબ મજા આવે છે. તો અહીંયા આપણું સુરતી કાચું તૈયાર છે. સર્વિંગ બાઉલની અંદર આપણે હવે એને સર્વ કરી લઈશું. અહીંયા આપણું લસણનું કાચું તૈયાર છે, તો ઉપરથી આપણે થોડું માંડવીનું તેલ ઉમેરશું. તો તૈયાર છે અહીંયા આપણું સુરતી લસણનું કાચું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.